અમદાવાદમાં દસ વર્ષથી કાર્યરત છે એમના ફાઉન્ડર ત્યારબાદ હું વિનંતી કરીશ આ ફિલ્મના રાઇટર અને આ ફિલ્મના જેને ડાયલોગ લખ્યા છે રામ મોરી ત્યારબાદ આ ફિલ્મના અભિનેતા રોનક કામદાર રોનક કામદાર કે જે વિજયગીરી બાવા સાથે એકવીસમું ટિફિનમાં પણ હતા આ ફિલ્મમાં ફરીથી છે અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ રામ જેને રૂપાળી કહીને બોલાવે છે શ્રદ્ધા ડાંગર અને હવે આ અમૂલ્ય મોતીઓને સાચવવા માટે સોનાની શેર જેવા અમારા કિંજલબેનને હું બોલાવું સોરી બેન કીધું કિંજલ શાહ પ્લીઝ વેલકમ કિંજલ અત્યારે ચીફ એડિટર છે અમદાવાદ મિરરમાં અને સાથે બહુ જ વર્ષોથી જર્નાલિઝમ સાથે જોડાયેલા છે એટલે વિજયભાઈ વિજયભાઈ અને ટીમ કસુંબો સાથે સંવાદ કરવા માટે ખાસ આપણી સાથે આવ્યા છે કિંજલ થેન્ક યુ પાર્થ વાવ હાય પહેલાં આપણે એક પેલી નાનકડી ફિલ્મ જોઈ લઈએ ટીઝર પણ છે પ્રોડક્શન વિશે પણ થોડીક માહિતી છે અને પછી આપણે શરૂઆત કરીએ બહુ નાનકડું છે આ ખૂબસૂરતી અમને આજ તક કભી નહીં દેખી नहीं चाहिए हमें कोई शाही खजाना हिंदुस्तानी मंदिरों की दीवारें तोड़कर उस पत्थर से शाही ठिकाने बनवाने हैं राज पढ़ने सौ ने खमैया करी रही है आदिराज दादा ना आशीष अपनी माथे सोहाई से और एक बात याद रख रखी છે કદાચ ઘણા લોકોને આ સ્ટોરી ખબર નહીં હોય કે અમર બલિદાન સેના વિષય છે શું છે અને જેને ખબર હશે એમને ખબર પડશે કે આ ફિલ્મ સેના ઉપર છે હું એક નાનું ઇન્ટ્રોડક્શન વિજયજીને કહીશ કે થોડુંક સ્ટોરી વિશે કહે અને પછી આ લાજર એન લાઈફ તમે જેમ જોયું આ ફિલ્મની પ્રોડક્શન સ્કેલ એની જે આઉટપુટ છે ઇટ્સ વાવ ફોર આર ઇન્ડસ્ટ્રી સો એના વિશે પછી ડિટેલ્સ શેર કરે પહેલાં સ્ટોરી વિષય હા એ કેમ છો બધા કેમ છો બધા શું થયું ઠરી ગયા કઈ વાંધો એકચ્યુઅલી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર આવું તો હું જરા થોડો વાયબ્રન્ટ થઈ જઉં છું કેમ કે અહીંયા બધું બહુ વર્ષો કાઢ્યા છે ને એટલે ફરી ફરીને એટલે આ આની હવા લઈએ તો જરા અલગ પ્રકારનો એનર્જી અલગ પ્રકારનો આમ પેલો એ ચડી જાય છે જુસ્સો ચડે છે આ ફિલ્મ વિશે બેને જેમ કીધું એમ વાત અમર બલિદાન નવલકથા વિશે વાત કરીએ તો બે લાઇનમાં એવું કહું કે જેમ આપણે ઘણી વખત અમુક વાર્તાઓ વિશે કહીએ ને કે ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલી વાર્તાઓ એમ ઇતિહાસના પાનાઓમાં કે પ્રિન્ટિંગમાં ખોવાઈ ગયેલી એક નવલકથા તો આ નવલકથાને મેં છે ને પાલિતાણાની લાઇબ્રેરીમાંથી અને ત્યાંના મિત્રોની મદદથી બહુ જ અલગ રીતે શોધીને કાઢેલી છે અને બહુ જ વર્ષો સુધી આઉટ ઓફ પ્રિન્ટ હતી અને લખીલી આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થવું એના પછી આ નવલકથા રીપ્રિન્ટ થઈ તો એ એ બહુ સારી વસ્તુ છે કે એક ફિલ્મના અનાઉન્સમેન્ટથી એક નવલકથા રિપ્રેન્ટ થઈ તો મને એ ગમ્યું તો આ વાર્તા બેસિકલી એવું છે કે વિમલકુમાર ધામી નામના લેખક છે જે રાજકોટમાં છે અને બહુ જ એ બહુ સારા પત્રકાર પણ છે અને એમના ફાધર છે મોહનલાલ ધામી જેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે સ્ટ્રીમમાં મને ખબર નથી કોઈએ કેટલું વાંચ્યું છે એમના વિશે પણ એમણે બહુ સારું સાહિત્યનું એક સર્જન કરેલું છે જે એમાંથી અમુક પીસીસ મને ગમ્યા હતા અને આ નવલકથાના સંપર્કમાં હું લગભગ દસેક વર્ષ આઠથી દસ વર્ષ આઠ એક વર્ષ થયા આઈ થિંક બે હજાર પંદર તો મેં આ નવલકથા જ્યારે વાંચી ત્યારે મને એવું થયું કે યાર આ વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ છે નો ડાઉટ ઇટ વોઝ અ રિલિજિયસ કાઇન્ડ ઓફ સ્ટફ તો એને જરા બહુ અલગ લેવલે લઈ જવી પડી હતી પણ એ સ્ટ્રગલ હતી પણ એ વાર્તાની વનલાઇન એવી છે કે ભાઈ અત્યાર સુધી આપણે હંમેશા જોવું છે દરેક વાર્તાઓમાં દરેક ઐતિહાસિક કથનોમાં કે ઇન્વેડર્સ આવે તો પૂરી સ્ટ્રેન્થ સાથે આવે અને એક ફૂલ આર્મી અને ફૂલ ફોર્સ સાથે અને એની સામે કોઈક સામે એક આર્મી અથડાય અને એની વચ્ચે એક રિઝલ્ટ નક્કી થાય અહીંયા સામાન્ય લોકો અને એક માઇટી આર્મી વચ્ચેની વાત છે સો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના હતી મારા માટે એટલે આ નવલકથા લેવા માટેનું એક ફિલ્મ બનાવવા માટેનું મેઈન કારણ કદાચ સૌથી પહેલાં આ જ હતું અમાર બલિદાન માટે વાવ આઈ થિંક અહીંયા કોઈક ઓડિયન્સમાંથી કહેતું હતું કે અમે ઠંડા નથી પડી ગયા પણ આ ફિલ્મને ટ્રેલર જોઈને એટલો બધો અમે શાંત થઈ ગયા છે કે વાવ આવી ફિલ્મ કેવી હશે થેન્ક યુ થેન્ક યુ પ્રોડક્શન વિશે તમને સાચું કહું તો પ્રોડક્શન વિશે અમે એવું સાંભળેલું કે એમને એક આખું ને આખું શહેર ઊભું કરેલું ઓલ બાય હિમસેલ્ફ એન્ડ ઓફકોર્સ ટ્વિંકિલ ગિરિબાબા એન્ડ ઇટ વોઝ ક્રેઝી એ વસ્તુ એમાં જે વસ્તુ એ લોકો લાવેલા એનું રિસર્ચ અમેઝિંગ છે આ વસ્તુ હું કહીશ ને તો તમને મજા નહીં આવે પણ જે રીતે વિજય સર કહેશે ને તો એમાં વધારે મજા આવશે આપણે જે ફિલ્મ જોવા થિયેટરમાં જઈએ છીએ બે કલાક ત્રણ કલાક પોપકોન ખાતા જોઈને પછી બારણ કે વાહ શું ફિલ્મ હતી એની પાછળની મહેનત કેટલા દિવસો કેટલી રાતો પ્રોડક્શનમાં સ્ટોરી બનાવવામાં સ્ટોરી તમારી સામે રજૂ કરવામાં શું મહેનત થાય છે ધીસ ઇઝ વોટ ધ ફિલ્મ વોઝ ઓલ અબાઉટ સો સર ઓવર ટુ યુ ના થોડુંક એક્સપ્લેનેશન કે કઈ રીતનું હતું કેટલું ટફ રહ્યું કેટલું ઇઝી રહ્યું અને જે રિસર્ચ તમે એક એક વસ્તુ તમે લોકોએ નોટિસ કરી એક વસ્તુ વિડીયોમાં બોટલોની સાથે એ લોકો મેપિંગ કરતા હતા અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે જોનું કોઈનું ધ્યાન ગયું હોય તો સર પ્લીઝ તમને કોઈને સવાલથી ચાલુ કરવું હોય તો આઈ એમ રેડી ફોર દેટ બાકી તમે કીધું એમ હું જર્નીની વાત મારી રીતે કરી શકું એમ છું બટ કોઈ સવાલથી વાત કરવી છે કે આપણે એ રીતે શરૂ કરી છે ક્વેશ્ચન્સ યસ વી આર ઓપન ટુ ક્વેશ્ચન્સ તો ક્વેશ્ચન્સથી શરૂઆત કરીએ તો ઇન્ટરએક્ટિવ બનાવી દઈએ હાય મેં આર્ટિસ્ટ હું મેં દેખા કે આપને વો કાર્ડબોર્ડ કે ઘર ને સબ રખ कुछ आप डिस्कशन कर रहे थे तो मे भी आ, कैसे आपने उसका प्लानिंग आई थिंक जो पहले से बहुत अच्छे से कर रहे थे छोटे-छोटे घर -छोटे बना के ऊपर से व्यू देख रहे थे वो मुझे इंटरेस्टिंग लगा तो वो उसके बारे में थोड़ा जानना था यस yes. अच्छा तो वो वो जो प्रोसेस है बेसिकली प्रोडक्शन डिजाइन का प्रोसेस बोलते हैं हम लोग जब एक फिल्म कंसीव होती है तो उसकी जियोग्राफी कंसीव होती है मतलब ड्रामा के साथ एक जियोग्राफी कंसीव होती है तो सी हम लोग जब फिल्म बनाते हैं ये 14 सेंचुरी की बात हम लोग अगर करना चाहते हैं तो फोर्टीन सेंचुरी के कोई फोटोग्राफ अवेलेबल नहीं है गूगल पे मतलब है तो पता नहीं है कि ऑथेंटिक है कि नहीं है सो आ, हम लोग बहुत सारे रिसर्च के ऊपर गए थे मतलब ये दो तीन साल का प्रोसेस था सिर्फ आ, रिसर्च का कि ये सेट कैसा बनाया जाए क्योंकि आ, हमने बहुत सारी पीरियडिकल फिल्में देखी है और मैं सबसे पहले एक बात बताना चाहता हूँ कि मैं वो फिल्म बनाना नहीं चाहता था जिससे कोई कंपेयर करेगी यार ये बाहुबली का बजट इतना था और इसका तो बजट इतना है तो ये फिल्म मैं नहीं बनाना चाहता था मैं वो फिल्म बनाना चाहता था जो मेरे गुजरात की एक बात कहती है वो एक पीरियड की बात करती है लेकिन वहाँ पे ऑथेंटिसिटी है तो आई डोंट थिंक सो कि ऑथेंटि ऑथेंटिसिटी के साथ अगर कोई कॉम्प्रोमाइज़ हमने किया है तो हमारे जो प्रोडक्शन डिजाइनर थे उनको जब हमने थीम के बारे में बात की फिर एक वर्ल्ड बनता है तो वो वर्ल्ड कहाँ से बनता है तो एक सोशियो पॉलिटिकल सिचुएशन से बनता है एक कम्युनिटी होती है हम ज, हम जब फिल्म की बात करते हैं तो स्टोरी में तो कम्युनिटीज़ आती है तो हर कम्युनिटी के रिचुअल्स अलग है उनका कल्चर अलग है उनका रहन सहन अलग है उनके घर के ढांचे अलग है तो जैसे हम लोग ये स्टोरी की अगर बात कर रहे हैं तो ये पालीताना के आदपुर गांव की बात है जो जैनों का बहुत ही पवित्र स्थान माना जाता है शत्रुंजय आज भी वहां पे मतलब हजारों लाखों में लोग ऐसे दर्शन करने आते हैं तो वो वहाँ की ये बात है वहाँ पे आज भी वो आदपुर गांव वहाँ पे है लेकिन अभी वो जो प्रूफ बोल सकते हो वो अवेलेबल नहीं है कि जो जिस पे हम लोग बात करना चाहते थे वो एक नोवेल में लिखा हुआ है तो हम अगर वो नोवेल की बात को विजुअलाइजेशन में लाना चाहते हैं तो हमको क्या करना पड़ेगा तो हमारे बहुत सारे ऐसे साहित्य के या डॉक्यूमेंटेशन के दुरंतर है जिन्होंने कुछ रिसर्च किया है तो हमने जोरावर सिंह यादव और कुर्दास परमार के रिसर्च को यहाँ पे यूज़ किया है और आई एम वेरी थैंकफुल टू मतलब उस पूरी टीम को कि उन्होंने वो सब रिसर्च निकाला तो कौन सी कम्युनिटी है किसकी बात कर रहे हैं उसके घर में क्या होगा तो वो हिसाब से पूरा डिजाइन हमारे प्रोडक्शन टीम ने निकाला प्रोडक्शन डिजाइन टीम ने देन कॉस्ट्यूम देन रिसर्च और वहां पे सब मॉडल्स क्योंकि ये जो आपने कार्डबोर्ड की बात की तो वो एंगल्स के लिए होता है बेसिकली कि हम लोग एक सेट बना रहे हैं तो ऐसा नहीं है कि मतलब लाइव लोकेशन पे अगर मैं इस यहाँ को ये सभा मंडप को मैं शूट करना चाहूँ तो पाँच कैमरा लगा दूँ कहीं पे भी मैं शूट कर सकता हूँ लेकिन जब मैं सेटअप के साथ शूट कर रहा हूँ तो मुझे एंगल भी पता होना चाहिए लाइटिंग भी पता होना चाहिए और ड्रामा भी पता होना चाहिए तो वो सब चीज़ें ऑन पेपर होनी चाहिए पहले ऐसे ही नहीं खेल सकते ब्लाइंड में तो वो सब चीज़ें वो पहले से ऐसे प्रिपेयर करनी पड़ती है Hello. Hi. Uh, so, uh, when we talk about mainly the Gujarati uh, film industry, it has uh, seen that periodic uh, trail in terms of, you know, uh, 70s, wherein our beloved Upendra uh, Trivedi had almost played all the folk tales. Hmm. Uh, there was, you know, uh, based on so many uh, novels, mainly Javer Chand Meghani's Saurashtuni Razdar. Down the line, 30, 40 years. The Gujarati film industry has also seen a change in terms of, you know, uh, 11 onwards. We are talking about the urban Gujarati movie trend. Wherein, what made you conceive this movie again, you know, uh, which is in a way out of order from that urban Gujarati movie culture? Because it takes a lot when you talk about, you know, a periodic drama as such. Okay. So, first of all, I am not here to tell about the philosophy behind the film. मैं यहाँ पे ये बात करूँगा कि ये फिल्म मैंने क्यों बनाई मतलब ये ट्रेंड था और ये नहीं था उसके ऊपर हम नहीं जाते लेकिन हम लोग कौन सी बात करेंगे तो एक्चुअली मैं हमेशा से पीरियोडिकल फिल्म बनाना चाहता था मतलब जब से मैंने फिल्म इंडस्ट्री का एक सपना देखा था तब से सबसे पहली स्टोरी जिसने मुझे हॉन्ट किया था वो है भीम और चोला ठीक है तो मैं पहले से बनाना चाहता था लेकिन कुछ Uh, माहौल ऐसा नहीं था संजोग ऐसे नहीं थे गुजराती आज भी मतलब मैं फ्रेंकली स्पीकिंग आज भी ऐसा माहौल नहीं है कि आप इतनी बड़ी फिल्म बनाओ और आपको चार्ट शॉट रिकवरी मिल जाए मतलब फुटफॉल भी मिल जाए जैसे कुछ फिल्में होती है जिनको फर्स्ट डे का एक कलेक्शन मिलता है गुजराती सिनेमा में कभी ऐसा होता नहीं है ठीक है तो ये तो ब्लाइंड गेम ही है फर्स्ट ऑफ ऑल मुझे आई डोंट नो दैट अबाउट क्योंकि वो सोचने बैठूंगा तो मैं पिक्चर बनाऊंगा कब और दूसरी बात यह है कि आपने सही बात बोली गुजराती फिल्मों का जो कल्चर बहुत रिच हुआ करता था एक टाइम था उसके बाद कुछ से डाउनफॉल्स हर इंडस्ट्री में आते हैं वैसे गुजराती इंडस्ट्री में भी आया फिर कुछ 2008-10 से कुछ अपवर्ड्स भी हुआ और स्टोरी टेलिंग का फॉर्म हर बार चेंज होते रहता था तो ये स्टोरी मैं कोविड से पहले बनाना चाहता था एक्चुअली लेकिन कोविड <laughs> के पहले जब सोचा था हम लोगों ने फर्स्ट टाइम स्क्रीन प्ले लिखने तीन साल पहले आई थिंक थ्री इयर्स बैक तो हम लोग एक कंपार्टमेंट बना दिए थे मैंने 2017 में ये फिल्म के और उसके बाद हम डिटेल स्क्रीन प्ले लिखने को सोच रहे थे आफ्टर मॉन्टोनी बिटू और फिर कोविड आया तो इक्वीस मोटिफिन बन गई तो टाइम के हिसाब से नरेटिव और फिल्म चेंज होती ही रहती है लेकिन डेफिनेटली मुझे ये स्टोरी टेलिंग पर्सनली बहुत आ, मुझे पसंद है इसीलिए मैं ये फिल्म बनाता हूं उसके पीछे आई डोंट थिंक सो ऐसी कोई आइडियोलॉजी है ऑडियंस ने रिक्वेस्ट है कि तुम्हें तुम्हारा हाथ ऊंचा કરીને રેડી રાખજો પ્રશ્નોને એટલે માઈક તમા ત્યાં સુધી اچھا અહિયાં સોરી કિંજલબેન તમે پہلا સવાલ પૂછો તો હું એક પ્રસ્તાવના આપી દઉં કેમ કે મારા સિવાય બીજા લોકો પણ છે એટલે એક ફિલ્મ વિશે એક નાનકડી પ્રસ્તાવના આપી દઉં જેનાથી એ લોકોને સવાલ પૂછવાનું પણ ખ્યાલ આવે શ્યોર સો અને હું ગુજરાતીમાં બોલીશ તો મૂળ વાત એવી છે કે આ ફિલ્મની જે કહેવાય ને કન્સીવ કરવાની શરૂઆત એ આઈ થિંક મેં પ્રેમજી કરી મારી ફર્સ્ટ ફિલ્મ થિયેટ્રિકલ રિલીઝ એ પ્રેમજી છે તો પ્રેમજી પછી કોઈ પહેલી ફિલ્મ કરવાની ફ્લોર ઉપર કઈ લઈ જવી તો ત્રણ વાર્તાઓ હતી એમાંની આ એક વાર્તા છે પણ આ કેવું છે કે દર એક વાર્તા પોતાનો સમય લઈને જન્મતી હોય છે તમે એક તમે આ કોઈ સાહિત્યની વાર્તાઓ નથી આ જેન્યુન લેવું છે કે સંજોગો વગર તમે વાર્તા કહી જ ન શકો ઇટ ઇઝ નોટ પોસિબલ અને એ ફાઇનાન્શિયલ કન્ડિશનના સંજોગો હોય કે એ નરેટિવ વાઇઝ સંજોગો હોય કે તમારા બીજા સંજોગો અલાઉ કરતા હો પણ આ ફિલ્મ જ્યારે અમે લોકોએ પ્લાન કરી એટલે છેલ્લે હું દોઢ વર્ષની જર્નીની વાત કરું તો અમે લોકો રિયલ લોકેશન પર કરવાના હતા અને મોટાભાગે આપણા તો એવી કમ્પ્લેન હોય છે કે ભાઈ યાર સ્પેશિયલ ને વીએફએક્સ ને બધાની જ્યારે ફિલ્મ હોય ત્યારે તમારે એક તો સૌથી પહેલાં તો અહીંયાના ઇન્વેસ્ટર પ્રોડ્યુસર્સને એજ્યુકેટ કરવા પડતા હોય છે કે ભાઈ તમે શું કરવા કારણ કે બધાને છે ને જય સોમનાથ બનાવી હોય છે પણ એને ખબર નથી કે એની પાછળ બજેટ કેમ વપરાય છે પૈસા શેમાં જાય છે બોલિવૂડના એક્ઝામ્પલ લોકો આપે કે યાર ત્યાં તો એક સ્ટારની વેનિટી વેન અને ત્રીસ દિવસના શેડ્યુલમાં તો અહીંયા ગુજરાતીમાં તાબડતો પિક્ચર બની જાય યાર તો સી આપણે એ એ વસ્તુઓ સાથે સ્ટ્રગલ કરી રહ્યા છે જેવી તો એની સાથે તમે જ્યારે કોઈક પિરિયોડિકલ ફિલ્મને કન્સીવ કરતા હોય ત્યારે બહુ જ બધા પ્રશ્નો તમારી સામે ઊભા હોય તો આ ફિલ્મ કન્સીવ કરી અને એના પછી એનો સ્ક્રીન પ્લેના કમ્પાર્ટમેન્ટ્સ કર્યા ત્યારે હું બહુ ક્લિયર હતો કે સ્કેલ છે ને તમે તમે ધારો ત્યાં લઈ જઈ શકો એમ છો પણ વાર્તા મૂળ તમારે ક્યાં લઈ જવી છે એ ઇમ્પોર્ટન્ટ છે અને મને બહુ એવું ક્લિયર હતું કે આપણે લાઈવ લોકેશન પર શૂટ કરીશું અને લાઈવ લોકેશન પર શૂટ કરીને વીએફએક્સમાં એનું એક્સટેન્શન બ્યુટિફિકેશન અને એ બધી વસ્તુઓથી આપણે અચીવ કરીશું વિઝ્યુઅલ્સ બટ એક્ઝેક્ટલી અમારા શૂટિંગના એક મહિના પહેલાં જે લોકેશન્સ પર અમે શૂટ કરવાનું પ્લાન કરતા હતા જ્યાં અમે પાંચસો સાતસોની ક્રૂ લઈ જઈને શૂટ કરવાના હતા બધું જ સેટઅપ થઈ ગયું હતું કાસ્ટિંગથી માંડીને બધું એટલે એ તો આખી એક અલગ ચેલેન્જ આખા સેશન્સ હોય છે બટ અપાર્ટ ફ્રોમ દેટ એટલે અમે પ્લાન કરવાના હતા ને એક કોઈક સામાજિક મુદ્દે કંઈક વિવાદ સળગ્યો હતો એ લોકેશન પર અને અમને એ ચેલેન્જ હતી કે યાર અમે અહીંયા શૂટ જ નહીં કરી શકીએ અમે ત્રણથી ચાર કલાક જ શૂટ કરી શકીશું તમે આટલી મોટી ક્રૂ લઈને ત્યાં હોટલ્સથી માંડીને બધી એમ્યુનિટીઝ બુક કરી છે અને તમે ચાર કલાક શૂટ કરી શકો એમ છો એટલે આઈડિયલી બી એવું હોય કે તમે દાખલા કે છ વાગ્યાનો કોલ કોલ ટાઈમ આપ્યો હોય તો તમારા મેકઅપને તમારા આર્ટિસ્ટ ત્રણ વાગે ઉઠવું પડે તમારી આખી ક્રૂએ ત્યાંથી સાયકલ ચાલુ કરવી પડે એટલે એ પોસિબલ નહોતું થતું ને સમું એક મહિના પહેલાં અમે ડિસિઝન લીધું કે ભાઈ આપણે સેટ પર શૂટ કરવું પડશે તો અમારી પાસે બે ઓપ્શન હતા એક રામોજી અને એક મુંબઈ ફિલ્મ સિટી મને મુંબઈ ફિલ્મ સિટી કોસ્ટમાં થોડું સસ્તું પડતું હતું ઇન અવે બટ પછી મને જરા ખુરાફાથી આઈડિયા આવ્યો કે આપણે ક્યાંય નથી જવું આપણે બધાને અહીંયા બોલાવીએ તો પછી મેં અમદાવાદમાં ગુમા ગામમાં ત્યાં સોળ વીઘામાં આખો સેટ કરવાનું પ્લાન કર્યું મેં તો કહી દીધું બાકીના બધા પ્રોડક્શન ડિઝાઇનથી માંડીને બધાએ પછી એને પોસિબલ પણ કરી બતાવું સો આ અમારી શૂટિંગ વખતની જર્ની હતી અને એકચ્યુઅલી એવું હતું કે અમે શિયાળામાં શૂટિંગ કરવાનું પ્લાન કર શિયાળો જ હતો પણ આપણા ત્યાં અમદાવાદમાં શિયાળો ગમે ત્યારે તમને ઉલ્લું બનાવી જાય છે એટલે અચાનક ત્યાંથી ગરમી શરૂ થઈ અને એના કારણે ઘણા બધા પ્રોબ્લમ્સ એના પછી માવઠું શરૂ થવું તો તમે નહીં માનો અમે લોકો એક ડુંગર બનાવ્યો તો ડુંગરનો સેટઅપ બનાવી રહ્યા હતા અને એની ચારે બાજુ એટલે દોડ વીઘામાં આખું બ્લુ સ્ક્રીન ક્રોમા માટે સેટ કર્યો હતો તો અમે એક દિવસનું આઉટડોર શૂટ કરવા ગયા અને એટલું મોટું વાવાઝોડું આવ્યું કે પડદા ફાટી ગયા અહીંયા અમારો વન ઓફ ધી ડીઓપી ધ્રુપદ બેઠો છે બિચારો માથું હલાવે છે એને જોઈને હું સમજી શકું છું સો આવી બધી ઘટનાઓની વચ્ચે આ ફિલ્મ સરસ રીતે કમ્પ્લીટ છે ફિલ્મોમાં ચેલેન્જ આવતી જ હોય છે પણ આવી એક જર્ની હતી હવે કોઈ કંઈક બીજી વાત કરવા માંગે તો એની માટે

उनको उनका सही स्थान मिलता है क्या फाइनेंशियली भी और व्हेन इट कम्स टू फेम जैसे यहाँ पर आप सब लोग बैठे हैं लेकिन राइटर नहीं है शायद उस स्टोरी का तो आ, इसके बारे में आप क्या कहेंगे हूं या इसको? हूं एक बात बिफोर सर के राइटर विजय गिरी सर अने राम भाई पोते नहीं, नहीं, ए बेवनी, ए बेवनी जे केमिस्ट्री है ये ઓફલાઈન ઓનલાઈન જ નહીં ઓફલાઈન પણ એટલી જ અદ્ભુત છે જે તમે સ્ટીલ જોયા કે એક ઋષિકેશમાં બેઠા છે અને ક્યાંક બીજે બેઠા છે એ એકચ્યુઅલી ફિલ્મ લખવા ગયેલા ફિલ્મની સ્ક્રિપ્ટ આખી લખવા ગયેલા કારણ કે અહીંયા પોસિબલ નહોતું એટલે સ્પેશિયલ ટ્રીપ કરેલી અચ્છા હું ગુજરાતીમાં જવાબ આપું તો ચાલશે 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 પહેલાં તો તમે લિટરેચર ફેસ્ટિવલમાં ઉભા રહીને સવાલ પૂછો છો અને સવાલ ખોટો છે લિટરેચર એટલે રાઇટર નહીં રાઇટર પણ લિટરેચરનો એક ભાગ છે લિટરેચર એટલે કે ત્યાંની જ્યોગ્રાફી ત્યાંના પાત્રો એવરીથિંગ બધું જ આવે એમાં પછી કવિઓ પણ હોય અને કવિ અને લેખકોના બહુ મોટા ઝઘડાઓ ચાલે જ છે તમે અહીંયા સાંભળ્યા છો સો લિટરેચર એટલે રાઇટર નહીં ખાલી રાઇટર નહીં ફર્સ્ટ ઓફ ઓલ બીજી વાત કે લિટરેચરની જ્યારે આપણે વાત કરીએ છીએ જ્યારે ફિલ્મની વાત કરીએ છીએ તો મને નથી લાગતું કે રામને એવો કોઈ અસંતોષ હોય મારાથી કે મેં એને પે નથી કર્યું કેમકે મેં ઓલમોસ્ટ એની જો ડાયલોગ લખાયા છે બાકી અમારી વચ્ચે કંઈક ઇક્વેશન હોય પર્સનલી તમને કંઈ કીધું હોય તો મને ખાલી એકલામાં કહેજો તો હું ક્લિયર કરી લઈશ બાકી આઈ ડોન્ટ થિંક સો એવો પ્રોબ્લેમ થતો હશે અને યાર એક વસ્તુ કહું કે જ્યારે ગુજરાતી સિનેમાની વાત આવે ને અત્યારે તો ઠીક છે આપણે મોટા સ્કેલની ફિલ્મોની વાત કરીએ છીએ બાકી ગુજરાતી સિનેમા જ નહોતું ભાઈ અહીંયા પ્રોડ્યુસરોએ પોતાના લોહી બાળી બાળીને અહીંયા સિનેમાનું ગ્રાઉન્ડ ઊભું કર્યું છે અહીંયા જેટલા પ્રોડ્યુસર્સ અહીંયા અભિષેક જૈન ક્યાંક ફરતા હતા હમણાં દેખાયા એમના માથાની જે ટાલ છે ને એ જ ગ્રાઉન્ડ છે આ તો એવા કેટલાય પ્રોડ્યુસર્સ છે હું ચોટી એટલે બાંધું છું કે મને બી દેખાય છે પાછળ સો કન્સર્ન મારો એ છે કે અહીંયા બધા પોતપોતાનું કંઈક હા મેલાફાઈડ ઇન્ટેન્શનથી કોઈ કંઈક કરતું હોય તો એ સો ટકા નિંદનીય છે એ યોગ્ય નથી પણ બાકી તો અહીંયા બધાએ સંઘે શક્તિ કલો યુગે એના જેવી વાત છે ગુજરાતી સિનેમામાં તો તમારે આ જ રીતે કામ કરવું પડે હા તમે જ્યારે બહુ અન કરો છો સરસ તો તમે એને બધાને કોમ્પ્લિમેન્ટ આપો હું કશું બહુ છે ને બસો કરોડ કમાશે ને એટલે હું મારા રાઇટરને છે ને પચાસ કરોડ આપી દઈશ અત્યારથી કહી દઉં એક્ટર્સને કપડાં સારા લઈ આપી સર તમારો સવાલ પહેલાં તો આખી ટીમને અભિનંદન

કારણ કે પદમાવત શું હતું અલાઉદ્દીન ખિલજીની વાત હતી હવે રાવણ ને કેટલા તમે તમે મેનિફેસ્ટેશનમાં કલ્પી કલ્પી શકો તો કલ્પીને ક્યાં ક્યાં લઈ જઈ શકો મારો જે ખિલજી છે હિરોઇઝમનો એ એ ઇતિહાસનો ખિલજી છે જે પંચાવન વર્ષનો ખિલજી હતો જેને કદી હાથમાં તલવાર લઈને કોઈનું ગળું કાપી નથી આ ફિલ્મમાં ફિલ્મની વાત કરું છું પણ એના એક શબ્દે શબ્દે દેશના નરેટિવ બદલાઈ જતા હતા એટલો મોટો તાનાશા હતો એ ધારે એટલા લોકોની કતલ એ કરી શકતો હતો તો એ ખિલજી દાખલા તરીકે ખિલજીનું પાત્ર છે તો એ રિસર્ચ સાથે એને ખિલજી જેવો દેખાતો હતો આઠસો વર્ષ પહેલાં એની આગળ પાછળ થોડા ઘણા લોકો ભંસાલી સાહેબ મોટા છે એટલે થોડું અલગ રીતે જઈ શક્યા હું જરા અલગ રીતે ગયો બીજું બાહુબલીની વાત કરીએ આપણે તો અલ્ટિમેટલી બાહુબલી તો પિરિયોડિકલ ફિલ્મ કહેવાય નહીં ઇટ્સ અ માઇથો વર્લ્ડ ફિક્શનલ માઇથો વર્લ્ડ કાઇન્ડ ઓફ કહેવાય કે એમાં કાંઈ એવો પિરિયડની વાત નહોતી બટ અમે લોકોએ મેં હમણાં એ જ કીધું કે જે રિસર્ચની વાત કરી તો તમે અહીંયા દાદુ બારોટનું ખોરડું જોશો હજી તો આ ટીઝર છે ઘણી ઘણા બધા ફાસ્ટ કટ્સમાં તમને ખ્યાલ બી નહીં આવે પણ તમે એમના કપડાઓ જોશો તમે એ લોકોના રહેણ સહેન જોશો એમની પાસે સી હું તમને ત્યાં સુધીની ગેરંટી આપું મને વચ્ચે હમણાં ટ્વિટર ઉપર કોઈ કંઈક કમેન્ટ કરી હતી મેં જવાબ આપવાનું ટાળ્યું હતું અમારે પારસભાઈ એવું કીધું હતું કે આનો જવાબ આપવો જોઈએ મેં કીધું નહીં આપવું જોઈએ આ બિચારો ચુમ્વાલીસ ફોલોઅરવાળો કોકે જ ઊભો કરેલો છે એટલે આ વી શુડ નોટ આન્સર હિમ એમાં એવું હતું કે એ સમયે જે કપડાં પહેરાતા હતા એ કપડાં સૌથી ઓથેન્ટિક વેમાં પણ તમને એક કહેવાય ને કે તમને પ્રેઝન્ટેબલ વેમાં તમને એ બતાવવામાં આવે છે બરાબર તો એ તમે એન્હાન્સ કરો છો બાય યોર ગ્રેડિંગ બાય ઓર વીએફએક્સ પણ એ જે કલ્ચર છે એ બધી વસ્તુઓ હજી તો આ ટીઝર છે હજી ઘણી બધી વસ્તુઓ બાકી છે તો તમે જ્યારે જોશો પણ મને બહુ ગમ્યું તમે બાહુબલીના સ્કેલની વાત કરી કેમ કે અગેન પ્રભાસની વેનિટીના બજેટમાં આખી પિક્ચર શૂટ થઈ જાય ને તો તમને બાહુબલી લાગી એ મારા માટે બહુ અદભુત વાત છે થેન્ક યુ ખૂબ અભિનંદન સોરી એક સવાલ છે ત્યાં કોલડી એ ક્યારના વેઇટ કરે છે એના પછી આપણે રામ શ્રદ્ધા અને રોનક ઉપર પણ આવી પ્લીઝ yeah am i audible yes yes ગુજરાતી પ્લીઝ ગુજરાતી થોડું ઓછું ફાવે છે એટલે હિન્દીમાં બોલીશ જે ફાવતું હોય હા હા એટલે પહેલો સવાલ એ છે કે તમારો આખી મેં ઘણું બધું જોયું હમણાં જે તમે અહીંયા ડિસ્પ્લે ઉપર ખાસું બધું જોયું અને એમાં જે હમણાં મેડમ પણ વાત કરી છે કે પેલું મેપિંગ એ મને બહુ ઇન્સ્પાયર કર્યો અને એક મારા માઇન્ડમાં એક એક વસ્તુ ક્લિક થાય છે હજુ પણ કે લાઈક કંઈક તમારી એવી ઇન્સિડન્સ તમારા લાઈક ડ્યુરિંગ ધ મૂવી તમારે શૂટ જ્યારે તમે કરતા હતા કંઈક એવી થઈ ગઈ હોય ઇન્સિડન્સ જેનાથી તમે એમ એટલે મીન્સ બધું એમ કે મારે હવે આઈ નીડ ટુ ચેન્જ એવું કંઈક તમારાથી હા એટલે મેં હમણાં કીધું એમ સોરી તમે લગાડતા હું એક વાત કહું નોર્મલી લોકો જેમ દુર્ઘટનાઓની રાહ જોતા હોય છે શૂટિંગના એક્સપિરિયન્સ પૂછે ત્યારે પણ અમે એવો ટ્રાય કરતા હોઈએ દુર્ઘટના ના ઘટે વીમો બી બધાનો લઈ રાખીએ છીએ અને પ્રોડક્શન ટીમ બી એટલી એલર્ટ રાખીએ છીએ કે એવું કાંઈ ન થાય કેમકે એ થાય તો અમને મોંઘું પડી જાય બીજી વાત કે તમે કીધું એમ બહુ સાચી વાત છે અમે લોકો ક્લાઇમેક્સની ફાઇટ સોરી ઇન્ટરવલ ફાઇટ અમારી શૂટ કરવાની બાકી હતી અને એની પહેલાં અમારું આઉટડોર શેડ્યુલ હતું હવે એમાં બે ત્રણ વસ્તુઓ એવી હતી કે મને એ વખત એ વખતે છે ને ફ્લ્યુઝ ચાલતા હતા અને મને એકસો ને ત્રણનો તાવ હતો એટલે મને સખત એટલે હું એક્શન પણ બોલી નહોતો શકતો મારા એસોસિએટ્સ બોલતા હતા એક્શન અને એવો એ સમય હતો જ્યારે પાંચસોથી હજાર લોકો એક ટાઈમે ફ્લોર ઉપર હોય અને મોટાભાગના મારા મોનિટર પર હોય અને એ કન્ટિન્યુઅસલી મારું અટેન્શન એમને જોઈતું હોય એવા સમયે જ્યારે કે આમ એક પાણી બીનો બી ઉતારવો પડે ને તો આમ થાક લાગી જાય એ સમય હતો અને એમાં અમે લોકો આઉટડોર શૂટ કરવા ગયા જે દિવસે મારું આઉટડોર શૂટ હતું અહીંયા અમારો એક એક્ટર બેઠો છે પરમેશ્વર સિરસીકર અને મારી મારું એક વન ઓફ ધી વેડો ખોખરનું એક કેરેક્ટર પરમેશ્વર પ્લે કરતો હતો પરમેશ્વરે એક સીન શૂટ કરી નાખેલો અને પછી અમે લોકો એનું ફાઇટ સિક એટલે એના બીજા સિકવન્સીસ ત્યાં શૂટ કરવાના હતા અને એને સિ સિવિયર ફૂડ પોઈઝનિંગ થવું પરમેશ્વર પ્લીઝ તમે ઊભા થશો તો બધા તમને જોઈ શકશે એકવાર આ બાબતે તમે ફિલ્મમાં જોડાયેલા છો એટલે યુ આર ધ પાર્ટ ઓફ ફેમિલી તો એમને સિવિયર ફૂડ પોઈઝનિંગ થવું અને એ માણસની હિંમત જુઓ તમે એના ફેમિલીમાંથી એ લોકો એવું કહે છે કે નાના પરમેશ્વર વિલ જોઈન ધ ક્રૂ અને મેં ડિક્ટેટ કરીને એઝ અ ફ્રેન્ડ એને ના પાડી કે ભાઈ તું નહીં કર અને પછી અમે એ કાસ્ટિંગને રિપ્લેસ કર્યું અને જ્યારે અમે અમદાવાદ પાછા આવ્યા ત્યારે અમે જોયું કે બધા પડદા ફાટી ગયા હતા એટલે અમારો જે પર્વત માઉન્ટેન છે જેનું એક્સટેન્શન વીએફએક્સમાં કરવાનું હતું શૂટ કરવાનું બધા પડદા ફાટી ગયા હતા તો એ બધી ચેલેન્जेस ને જે પ્રોડક્શન ટીમે કાઉન્ટર કરી છે એ બહુ જ અમેઝિંગ અને એ લોકો ને એટલે મારી પ્રોડક્શન ટીમ ને હું હંમેશા સેલ્યુટ કરું છું કે એ બધું એ લોકો ના કારણે થયું છે તમે ફિલ્મ માં જોશો સો યસ આ બધી ઘટનાઓ બનેલી છે સર તમારો સર વિજય યોર ઓન ધ ફર્સ્ટ પહેલા તો કંગ્રેચ્યુલેશન This is beautiful તમે બહુ સુંદર એક વર્લ્ડ અમને જોવા માટે અમને એક્સપિરિયન્સ કરવા માટે ઊભું કર્યું છે ટુ ઓલ ઓફ યુ અને બિકોઝ આઈ ઓલ્સો રિલેટેડ ટુ ધ ઇન્ડસ્ટ્રી એટલે મને થોડી બહુ આ જોવા કરવા મળતી હોય છે આઈ ઓલ્સો નું આસ્ક વન થિંગ વિચ ફેસિનેટ્સ મી કે તમે એક વર્લ્ડ જોઈ જેનું તમે સપનું જોયું જેને તમે ઇમેજિન કર્યું પછી યુ આર સિટિંગ વિથ ધ રાઇટર ને યુ આર સિટિંગ વિથ ધી એક્ટર્સ સો યુઅર ઓબ્વિયસલી એ લોકોને તમારે એ કન્વિક્શનથી એ કેરેક્ટરમાં તો આઈ વુડ લાઈક ટુ નો યોર ફોસેસ રોનક એન્ડ શ્રદ્ધા કે તમે લોકોએ મને ખ્યાલ છે જે રીતે તમે બેક ટુ બેક ફિલ્મ્સ કરો છો તો એક કેરેક્ટરમાંથી બીજા કેરેક્ટરને રાત્રે પાછા જે છો એ બની જાઓ બીજા દિવસે સવારે ફરી એક કેરેક્ટરમાં ત્રીજા દિવસે તમે કોઈ ચોથા જ પોસ્ટર શૂટમાં આવો યુ નો સો દેર આર મલ્ટિપલ કેરેક્ટર્સ દેટ યુ વોન્ટ ટુ પ્લે તમે એ વસ્તુ યાદ રાખીને દરેક म कि मैं खबर है रौनक ने अमे अमुक फिल्म शेयर करी ही शूटिंग समथिंग टू डे कई बीजी प्रोजेक्ट नूट शूट शूट है कि नरेशन चालतु है तो हाउ डू यू मैनेज स्टेइंग ट्रू टू योर कैरेक्टर एंड देन हाउ डू यू गेट बैक कम आउट ऑफ इट और डू यू ऑलवेज रिमेन इन दैट मल्टीपल कैरेक्टर्स इनसाइड यू एंड सेम क्वेश्चन टू श्रद्धा ऑल्सो ऑन वन આ સવાલ તો રોનક માટે જોવો જોઈએ કારણ કે એ જ બેક ટુ બેક ફિલ્મ પણ કરે છે પ્રમોશન પણ કરે છે બે ફિલ્મ થિયેટરમાં ઓલરેડી હોય છે મારે એવું નથી થતું મારે બહુ જ લાંબા લાંબા ગેપ ચાલે છે સો પણ આ ફિલ્મની વાત કરીએ તો પિરિયડ ડ્રામા એ પણ એવી વાત કે જે થઈ ચૂકી છે એને ભજવવા માટે તમને જ્યારે આ ફિલ્મ આવી મારી પાસે તો બહુ જ નાના નાના સવાલો થાય કે સર વાર્તાઓ તો ઘણી સાંભળી હોય તમે કે જેમાં પાત્રો સખત પાવરફુલ હોય સાંભળવા ટાઈમ પર તમને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે પણ એને જીવવા માટે કામ એ પાત્રના મનોબળને સમજવું અને એના વિચારો સાથે જીવવું બહુ જ અઘરું હોય છે એટલે તમને એક્ટ્રેસને નાના નાના સવાલ થતા હોય છે કે સર એવું તો શું બન્યું હશે કે આ પાત્રની આ સિચ્યુએશનમાં એણે આ ડિસિઝન લીધું એટલે બહુ જ બધા ક્વેશ્ચન્સ હતા સર એવરી ટાઈમ મને એક જ વસ્તુ કે આટલું બધું ના વિચાર આથી મોટો છે આપણો તું જો ખાલી સેટ પર આવો બધું થઈ જશે પણ એઝ એન એક્ટર તમને હોય કે એ જીવવું સખત અઘરું હતું પણ મને યાદ છે કે જ્યારે અમે પૂજન કર્યું જે જગ્યા અમે રાખી હતી સેટ બનવાનો હતો તો ત્યારે એવું લાગતું હતું કે સેટ બને છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અમે જતા હતા ત્યાં અચ્છા એવું લાગે કે સેટ બની રહ્યો છે પણ શૂટનો પહેલો દિવસ આઉટફિટમાં બધા જ મારી જોડે આખું અમે ગામ હતું બારોટોનું અને દાદુ બારોટ એટલે અમારું ઘર ત્યાં એન્ટર થયા અને મને સરની એ વાત સમજાઈ કે શ્રદ્ધા શાંતિ રાખ તું સમજી જઈશ મારા માટે નાઇન્ટી પર્સન્ટ મારું કેરેક્ટર મેં એ પોઈન્ટ પર જીવી લીધું ઇઝ હવે નાના નાના ક્વેશ્ચન્સ નહીં થાય હવે આ જીવવાનું છે એક મહિનો અને એ આ મજા અને એ હેલ્થ સેટના લીધે થઈ જાય કે બધા માટે સેટ હતો અમને યાદ છે કે જ્યારે પાદર ને આ બધું જે ઝીણું ઝીણી વસ્તુઓ હતી અમારું ઘર હતું અને એક એક પડતું જાય ને એના બદલે બીજું કંઈક બને અમને રડું આવી જતું કે અરે મારું ઘર કેમ પાડી નાખ્યું અરે અમે તો અહીંયા ગરબા કરતા હતા આ કેમ કરી નાખ્યું તો ઈઝી હતું જેટલું વિચાર્યું હતું કે અઘરું છે આ જીવન જીવવું એક મહિનાનું પણ ખબર નહીં પેલું કહેવાય ને કે ગો વિથ ધ ફ્લો તો એ થઈ ગયું અ સી એક એક્ટર છે ને એ એક ટૂલ છે એક ડિરેક્ટર એક રાઇટરને વાર્તા કહેવામાં હેલ્પ કરવા માટે તો અમુક ફિલ્મો એવી હોય જ્યાં એઝ એક્ટર્સ તમને એ સ્કોપ હોય તમારા મેકર તરફથી કે ભાઈ તમે તમારી રીતે આ પાત્રને ઇમેજિન કરો કારણ કે આ ઇમેજિનરી છે તમે તમારું કંઈક આમાં નાખો આ પાત્રો એવા છે કે જે હિસ્ટ્રીમાં જીવી ગયા છે જેનું રિસર્ચ જેટલું રામે કે વિજય કર્યું કે જે પ્રોડક્શન ટીમે કર્યું એનું દસ ટકા બી કદાચ અમારા ભાગે કરવાનું નથી આવ્યું કારણ કે એ લોકો એટલા ક્લિયર હતા સો અમારા માટે બહુ જ સિમ્પલ હતું કે સવારે જાઓ સબમિટ થઈ જાઓ તમને જે ડિરેક્શન આપવામાં આવે છે એ ડિરેક્શન ફોલો કરો અને યુ જસ્ટ હોપ કે જે એમણે ઇમેજિન કર્યું છે એ તમે ડિલિવર કરી શકશો એ દિવસે સો આ એવું એવો એક પ્રોજેક્ટ છે જ્યાં અમારે ખાલી ડિરેક્ટરના વિઝનને રાઇટરના ઇમેજિનેશનને સબમિટ થઈ જવાનું હતું સો આઈ થિંક એના માટે હા ફિઝિકલ તૈયારીઓ બહુ હતી કારણ કે ભાષા એક અલગ પ્રકારની હતી ટ્રેનિંગ અલગ તમે જેમ જોયું કે અમે તલવારબાજી શીખી રહ્યા હતા ઘોડા ચલાવવાનું દોડાવવાનું શીખી રહ્યા હતા એ જે કપડાં છે જે કોસ્ચ્યુમ છે આજે આપણે પહેરીએ તો આપણને થોડુંક પેલું કોસ્ટ્યુમ જેવું લાગે પણ એમાં કમ્ફર્ટેબલ થવાનું એ રીતે કે તમે આ રોજ પહેરો છો તમે આ જ જિંદગી રોજ જીવો છો તમે અહીંયા બેસીને જમો છો આવું ખાવાનું ખાવ છો સો એ પ્રોસેસ જે સેટ ઉપર થતી કે ભાઈ જે લોકોનું જમવાનું જે આવતું અમે બધા જોડે બેસીને જમતા અમે ગામની જેમ રહેતા કે ભાઈ સાંજ પડે ને ગામના પાદરે કેવા લોકો ગોઠવાતા હોય આપણે સાંભળ્યું હોય તો ગામના અમારા પાદરે અમે લોકો એકચ્યુઅલી ગોઠવાતા બેસતા વાતો કરતા મજા કરતા સો આ આ ફિલ્મ એક એક્ટર કે એક ટેકનિશિયન કે એક કોરિયોગ્રાફર કે એક સિનેમેટોગ્રાફરની નથી આ વાર્તા બહુ એનાથી ઘણી મોટી છે સો ઇફ આજ વાત વાર્તાની વાત થતી હોય તો આમાં એઝ એક્ટર્સ લેકેસડ કે અમારે બસ અર્પિત થઈ જવાનું હતું વાર્તાને અને ડિરેક્ટરને એમના વિઝનને તો એ જ કર્યું વેનિટીની વાત નીકળીને કે આ ફિલ્મમાં વેનિટી હતી પણ અમે રહેતા જ વેનિટીમાં જીવનમાં એટલે પાત્રો બનીને અમે રહેતા હતા તો અમારા માટે વેનિટી એટલે તો કે આ આપણને મજા જ ના આવે એમ એટલે અમે બારે બધા એક ટેબલ પર બહુ બધી ચેર નાખીને આમ ગામના લોકો કેમ બેસે એવી રીતે એટલે આ ફિલ્મમાં વેનિટી હતી પણ અમે યુઝ નથી કરી એ એક બીજું કારણ બી એટલે હતું અમે લોકો રોજ એ ચર્ચા બી કરતા હતા કે આ એક એવી ફિલ્મ હતી જ્યાં એક એક્ટર હોવાનું અને એ એ જે તમને બિકોઝ એક્ટર્સને તમારે સાચવવા પડે કારણ કે એમણે પરફોર્મ કરવાનું છે એમણે સ્ક્રીન ઉપર દેખાવાનું છે તમને રીતસર ગિલ્ટ ફીલ થાય કે હું કેમ વેનિટીમાં બેઠો છું યાર આ લોકો ચોવીસ ચોવીસ કલાક કામ કરે છે અને આપણે કયા હકના અહીંયા બેઠા છે કારણ કે અમે લોકો એ જ આઠ દસ કલાક માટે સેટ ઉપર આવતા કદાચ એની પહેલાં વર્કશોપ્સમાં અમે લોકો જતા જે ચાર પાંચ કલાકની હોતી સો અમે લોકોએ નથી જોઈ એ સ્લીપલેસ નાઇટ્સ અને એ જે જ્યારે સેટ પડી ગયો હોય ને જે ફિલિંગ આવતી હશે એમને કે યાર આજે એક થાંભલો બી કેમ ના પડી ગયો યાર આપણે આ આપણે હાથે બનાવેલું સો એઝ એક્ટર્સ આઈ થિંક આવી ફિલ્મમાં તમે બહુ જ નાના ભાગ રૂપે અંદર આવો છો

અને ચાલે કરતું હતું કેમ કે એવું થાય સતત સેલ્ફ ડાઉટમાં કે યાર એક મિનિટ આણે બતાવી દીધું આણે બતાવી દીધું ક્યાંક ને ક્યાંક કમ્પેર જો કે તમે કરશો તો કોઈ કમ્પેર તો કરશે જ પણ તો બી થાય કે યાર આવું આપણે ખોટા નહીં હોવા જોઈએ ઓથેન્ટિકલી જે ગુજરાતની ભૂમિમાં આપણે જન્મ્યા છીએ જે કાઠિયાવાડની વાત છે તો એમાં કોઈ કોલર પકડીને એમ ના કહે કે યાર આ ના હોવું જોઈએ તો એ ડેફિનેટલી એમાં એ સમય લાગ્યો સેટ ચાલીસ દિવસમાં એકચ્યુલી આમ બહુ ઓછા ટાઈમમાં તૈયાર થયો એવું કહેવાય પણ આટલા બધા લોકો ત્રીસથી ચાલીસ દિવસની વચ્ચે તૈયાર થયો અને આમ અમારું શેડ્યુલ ફિફ્ટી ડેઝ નું હતું બટ અમુક બફર ડેઝ ને એ તો ફોર્ટી ફાઇવ ડેઝમાં અમે કમ્પ્લીટ કર્યું અચ્છા અહીંયા આ બંને વાત કરતા ને તો એક વાત શું છે તમને લોકોને શું લાગે છે આમાં હીરો કોણ ને હિરોઈન કોણ જસ્ટ આસ્કિંગ એક સેવા છે હા આ બંને હિરોકોણ અને હીરોઇન કોણ ગેસ ગેસ કારો ના ના એવી રીતે નહીં એક્ચ્યુઅલી શ્રદ્ધા ફ્લોર ઉપર વેલી તૈયાર થઈને આવે અને પછી મારી બાજુમાં બેસીને મને ટોન્ટ મારે તમારી હિરોઈન તૈયાર થાય છે તમારી હિરોઈન તૈયાર થાય છે એટલે એટલે આને બિચારાને મૂછ લગાવવાની હોય ને બધું કરવાનું હોય મીન્સ કે અને એટલે આઈને તરત મને કે તમારી હિરોઈનને તો કંઈક કહો એમ એટલે ઊંધું હતું અહીંયા મારા માટે બી આમ સમજવું ને કરું નહીં તો નોર્મલી શું ટેન્ટ્રમ્સ કોણ એટલે આના બિચારા ટેન્ટ્રમ્સ નહોતા બટ નોર્મલી હિરોઈન ના કે છોકરીઓ ના હોય અહીંયા અમારે ઊંધું ચાલતું હતું થોડું સર વિજય સરને ખૂબ ખૂબ અભિનંદન આપીશ ધન્યવાદ આપીશ એક દબાઈ ગયેલી વાર્તાને તમે બહાર લાવ્યા છો થેન્ક યુ તમારે એક શબ્દ સામે મને વાંધો હતો એટલે હું રાહ જોતો તો કદાચ ક્લેરિટી આવશે પછી થયું કે નથી આવતી તો ઊભો થવું સાહેબ અયોધ્યાના રામ મંદિર માટે વર્ષો સુધી ઝઘડવું પડ્યું ત્યારે મળ્યું હજુ પણ ઝઘડો ચાલુ છે કૃષ્ણ મંદિરનો પણ ઝઘડો ચાલુ છે ત્યાં પણ ચાલુ છે આ જૈન દેરાસરો જે છે એ દેરાસરો માટે ઝઘડો ના આપણે દેરાસરો ત્યાંના ત્યાં રહ્યા અને એ માટે પહેલાં એકાવન માથા એ બહુ અગત્યના હતા અને એકાવનની પાછળ પણ બીજી લાઈન હતી સાહેબ તમે એક શબ્દ બોલ્યા કે સૈન્યની સામે સામાન્ય લોકોએ કર્યું પણ એ લોકો સામાન્ય નહીં હતા સાહેબ એ અસામાન્ય માણસ હતો કે આવડા મોટા સૈન્યની સામે પડવું મેં આખી વાર્તા વાંચી છે વાર્તાને નાનપણથી મેં સાંભળી છે અને ખરેખરે દબાઈ ગયેલી વાર્તા હતી ને વાર્તા બહાર આવી છે એમાં એક કોમ્યુનિટી કોણ હતી એ વાત પણ બહુ અગત્યની છે આમ તો વાત દાદુ બારોટ આવે છે એટલે બારોટ આવી જાય છે પણ છતાં ઘણું રિસર્ચ કર્યું છે લેખક પણ બેઠા છે ત્યારે આ વાત પણ આવવી જોઈએ કારણ કે અસામાન્ય માણસો હતા એ જૈન મંદિરો માટે લડવું ના આપડ્યું ના કોર્ટમાં જવું ના કશું કરવું પડ્યું ને આજે જૈન મંદિરો એમ એમ છે એ એકાવન માથાની વાત સાહેબ એક કરો જી ચોક્કસ ધન્યવાદ પહેલા તમને સામાન્ય શબ્દથી ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી બિલકુલ સામાન્ય શબ્દનો મતલબ બહુ અસામાન્ય છે એકચ્યુલી જ્યારે તમે એમ કહો છો ને કે હું મહાન છું તો એની વાત અલગ હોય અને મેં એક મહાન કાર્ય કર્યું એટલે કાર્ય કર્યા પછી લોકો એને અસામાન્ય કહે ને એ વધારે યોગ્ય છે હું એક સર્જક છું મારાથી એવું ન કહેવાય કે એ મહાન લોકોની ગાથા કહેવા હું આવું છું તમે બોલે અસામાન્ય લોકો એ એની ઓરિજિનલ વેલ્યુ છે બરાબર પહેલી વાત આદપુર ગામના દાદુ બારોટની આગેવાનીમાં લડેલા એકાવન મિંડોળબંધા બારોટ યુવાન યુવતીઓની આ વાત છે એની સાથે પુરાવાઓ એવું કહે છે કે ગામ આખું જોડે થયેલું એટલે અમે જ્યારે સનાતનની વાત હું જ્યારે સનાતનની વાત અને વ્યાખ્યા કરું છું ને ત્યારે આપણા ત્યાં એક પહેલું શબ્દ સનાતનમાં શું બોલાય છે સર્વે ભવંતો સુખી તો સનાતનની ઓરિજિનલ વ્યાખ્યા શું છે સૌ આપણી સાથે છે બરાબર આપણે એક તાનાશાહની સામે લડ્યા છીએ તાનાશાહ કોણ છે અલાઉદ્દીન ખિલજી એ તાનાશાહને શું કરવું હતું એને મંદિરો તોડવાતા એને મંદિરો કેમ તોડવાતા કારણ કે એની પાસે એ પ્રકારનું આર્કિટેક્ટ નહોતું એને એ રણમાંથી આવેલો એક માણસ આમ તો મારા માટે એક સામાન લૂંટારાથી વધારે છે નહીં બરાબર એ એ કોઈ મોટી સંસ્કૃતિઓ લઈને ચાલતો નહોતો પણ એની સાથે આ કોઈ ધર્મ વિરુદ્ધના ધર્મની વાત નથી આ એક તાનાશાહ વિરુદ્ધમાં લડેલી એક આમ જનતાની વાત છે ઇટ અ રેબલ ફોર મી સો યસ ટાઈમ અપ સોરી બાકીની રજૂઆત બાકીની ક્વેશ્ચન્સ જે હોય તમે પછીથી અલગથી પૂછી શકો છો એમને લાસ્ટ ક્વેશ્ચન અચ્છા અચ્છા બસ આ એક આ તમારે ઓડિયન્સ ડિમાન્ડ છે હું આમાં ના કહી શકું કહે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી સ્વભાવ સ્વભાવ પ્રમાણે લાંબુ નહીં બોલું ટૂંકમાં બતાવીશ કસુંબો છે ને એ આખી આ ફિલ્મ છે જેમ રોનકે વાત કરી કે આ બધાની ફિલ્મ છે અને દરેક એક્ટર કે દરેક ફિલ્મ સાથે જોડાયેલા લોકો આવું કહેતા હોય છે પણ અમે આ ફિલ્મના સેટ ઉપર અહીંયા મેં આ અનુભવ્યું છે અમારી સાથે અહીંયા અમારા એક્ટર જય ભટ્ટ છે કલ્પના ગાગડેકર છે પાછળ નયન ઉભા છે દરેક એક્ટરથી માંડી ટેકનિશિયનથી માંડી આ ફિલ્મને એટલી બધાએ પ્રેમ કર્યો છે કારણ કે આ અમને કામ કરતાં કરતાં ફિલ્મ અમારી અંદર ઉતરી છે માત્ર કેમેરામાં આ ફિલ્મ નથી ઉતરી એ પછી રોનક કામદાર હોય કે શ્રદ્ધા ડાંગર હોય એ મોનલ ગજ્જર હોય કે ચેતન ધારાણી હોય દરેક એક્ટરોએ આ ફિલ્મ અનુભવી છે અને મને મજા એ વાતની છે કે આ ગુજરાતની વાર્તા છે ગુજરાતની ધરતીની વાર્તા છે એ પછી પ્રોડક્શન હોય સંગીત હોય સંવાદ હોય કે માહોલ હોય એ નકશીખ એમાં એક ગુજરાત ધબકે છે અને નકશીખ ગુજરાત રાખમાંથી બેઠું થઈ તમારી પ્રતિક્ષા કરે છે અને સોળ ફેબ્રુઆરીએ એ ફિલ્મ એના દરવાજા ખોલશે અને આપ સૌને કસુંબલ નિમંત્રણ આપો છો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ રામ અહીંયા આ પ્રોગ્રામ સમાપ્ત થાય છે ઓવર ટુ યુ પાર્થ